નમસ્કાર દર્શક મિત્રો, ઝીરો અવર કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. ચૂંટણી પરિણામો આપણી નજર સામે છે અને ભારતીય જનતા પાર્ટીએ સ્પષ્ટ બહુમતી મેળવીને 286 બેઠકો સાથે એકલા હાથે બહુમતી પ્રાપ્ત કરી છે. એનડીએ સાથે પણ તેને 300થી વધુ બેઠકો મળી છે. 336 સીટની બેઠકોનો અંદાજ છે. સરસાઈ પાકી થાય ત્યારે આપણને અંદાજ આવી જશે. આમ સ્પષ્ટ બની છે કે કોંગ્રેસની સરકાર, યુપીએ સરકાર હરિહાર થઈ છે, એનડીએ સરકાર સત્તા ઉપર આવે છે. આ સરકાર સત્તા ઉપર આવતા લોકોની જે અપેક્ષાઓ જાગી છે, લોકોમાં એક લોકોની લાગણીઓ જે પ્રકારે ઉત્તેજિત થઈ છે અને લોકોની જે માગણીઓ આમાં કન્વર્ટ થશે કે આ સરકાર પાસેથી તેઓ તાત્કાલિક શું શું ઈચ્છી રહ્યા છે, આ બધી બાબતોને લઈને અત્યારથી ચર્ચા શરૂ થઈ છે. પરંતુ અચ્છે દિન આને વાલે હે એ વાતને સાર્થક કરી ભારતીય જનતા પાર્ટીની બહુમતી આ ચર્ચા અત્યારે જીઓ ઓવર કાર્યક્રમમાં સાંકળીને હવે પછીની સરકાર અને આ ઇલેક્શન કઈ રીતે લડાયું, કયા મુદ્દા ઉપર લડાયું, પોલિટિકલ મેનેજમેન્ટ કઈ ચીજ છે, આ બધી બાબતોની ચર્ચા આજે આપણે કરીશું. એની ચર્ચામાં ભાગ લેવા માટે રોજાન ખંભાતા આપણી સમક્ષ ઉપસ્થિત છે અને તેમની સાથે ઉપસ્થિત છે બીએન દસ્તુરજી. બીએન દસ્તુરજી મેનેજમેન્ટ ગુરુ તરીકે જાણીતા છે, જ્યારે બિઝનેસ વુમન તરીકે રોજાન ખંભાતાજી પોતાનું એક નામ છે. રોજાનજી, સૌથી પહેલા સવાલ, આ ઇલેક્શનમાં કયા મુદ્દાઓ આવી રહ્યા, નકારાત્મક મતોનો પ્રભાવ વધુ રહ્યો કે વિકાસનું રાજકારણ ચાલ્યું, આપણી દ્રષ્ટિએ કઈ બાબત સૌથી વધુ ચાલી? સૌથી વધુ બાબત છેલ્લા 2-3 વર્ષથી જે આપણે કોંગ્રેસનું પેલું શું કહેવાય, નેગેટિવ ગવર્નન્સ કહેવાય, જેમાં કોઈ આગળ કોઈ આઈ મીન ધેર ઇઝ નો પોઝિટિવ થિંગ્સ હેપનિંગ, પોલિસી પેરાલિસિસ હતા, ડિસિઝન્સ નહોતા લેવાતા, ટોટલ આપણી આખી મશીનરી બેઠી ગઈ હતી, ગવર્નન્સ મશીનરી બેઠી ગઈ હતી દિલ્હીમાં, એનાથી લોકો કંટાળી ગયા હતા. બીજું જે ભયંકર કરપ્શનનો ઇસ્યુ હતો, કરપ્શનનો કોંગ્રેસનો ઇસ્યુ, અને થેન્ક્સ ટુ અન્નાજી અને આનંદ કેજરીવાલ કે લોકો આખું જે કરપ્શનનો જુવાડ કર્યો હતો અને લોકપાલને જનલોકપાલની જે બધી વાતો કરી હતી, એટલે કોંગ્રેસ એકદમ નેગેટિવમાં આવી ગઈ હતી. અને જે ભલે કોંગ્રેસ આજે આખા દિવસથી સાંભળું છું, એ લોકો કહે છે કે અમે બહુ પોઝિટિવ કામ કર્યા છે, કરી આશે, પણ નોટ એબલ ટુ શો એટ, દેર નોટ એબલ ટુ ટોક અબાઉટ, કારણ કે એ લોકો બેકફૂટ પર રમતા હતા. છેલ્લા 2-3 વર્ષ એટલું બધું ત્યાં નેગેટિવ થઈ ગયું, એટલું કરપ્શન થઈ ગયું કે લોકો બેકફૂટ પર આવી ગયા હતા. એટલે આ એક લોકો ત્રાસી ગયા હતા. બીજું કે આપણે જે ગુજરાતમાં જે સારા કામો થયા હતા, એન્ડ આવર મિસ્ટર મોદી ઇઝ વેરી ગુડ ઇન ટુ પુટિંગ અપ અ પરસેપ્શન, પુટિંગ અપ અ બ્રાન્ડિંગ, જે કર્યું હતું વર્ષોથી કર્યું હતું, અને જેનાથી એક પોઝિટિવ ઇમેજ બિલ્ડ થઈ હતી, એક પરસેપ્શન બિલ્ડ થઈ હતી, અને પછી એમને એની ઉપર એક હોપ બિલ્ડ કર્યો કે ઓકે, હું અગર ગુજરાતમાં કરી શકું છું જે બી, તો હું ઇન્ડિયામાં બી કરી શકીશ. એટલે લોકો એક ત્યાંથી કંટાળી ગઈ હતી. હવે લોકો એક ઓપ્શન શોધતી હતી, વિકલ્પ શોધતી હતી, પણ વિકલ્પ એટલે કે સમથિંગ બેટર જે એ લોકોને કરી શકે. પણ હવે લોકો પાસે વિકલ્પમાં શું થયું કે કોંગ્રેસ તો ધેર ઇઝ નો મીન્સ ધેર ઇઝ ઝીરો થી 0.4 ફોર કોંગ્રેસ. હવે લોકો પાસે બીજેપી સિવાય કોઈ ઓપ્શન નહોતો, કારણ કે જે રિજનલ પાર્ટીઝ હતી એ તો આમે અંદર પોલિટિક્સ ધર્મકર્મમાંથી ઊંચી નહોતી આવતી, અને લોકો હવે એટલા તો જ્ઞાની થઈ ગયા છે કે ભાઈ આ ધર્મકર્મ પર વોટ ના અપાય, પણ આપણે ડેવલપમેન્ટ યા વિકાસના એ એજન્ડા પર વોટ અપાય. અને એ જે આ એજન્ડા હતો, અને આપણે શું કહેવાય, મોદી સરકારે એજન્ડાને બતાવ્યો, અને એના માટે જે બ્રેન્ડિંગ કર્યું, જે લોકો સુધી વાતો પહોંચાડી, એનાથી લોકોને એક હોપ આવ્યો. અને આજે આખું ઇલેક્શન તમે જોવા જતો, દિસ ઇઝ સમથિંગ લાઈક ઇન અમેરિકન ઇલેક્શન, ઇફ યુ ટોક ઓફ ધેટ, કે જે લોકોને હોપ આવ્યો, જેમ ઓબામાએ લોકોને હોપ આપ્યો કે હું આમ કરીશ તેમ કરીશ, અને એ હોપ પર આ ઇલેક્શન લડાયું. અને બેઝિકલી એવરીબડી સેઇંગ વિચ ઇઝ ધેટ કે દિસ ઇઝ મોર ઓફ અ સબસ્ટિટ્યુટ, બટ વોટ એવર ઇટ ઇઝ, સબસ્ટિટ્યુટ હોય કે ઓપ્શન હોય, વોટ એવર ઇટ ઇઝ, અલ્ટિમેટલી વી આર વેરી હેપી ઇન ટર્મ્સ ઓફ કે જે હંમેશા અમે કહેતા હતા કે ભાઈ લેટ અસ ગીવ અ ક્લિયર મેન્ડેટ ટુ અ પાર્ટી, કારણ કે વર્ષોથી ઇન્ડિયા એક કોલેશન ગવર્મેન્ટ જોઈને થાકી ગઈ છે, કંટાળી ગઈ છે, કારણ કે કોલેશન ગવર્મેન્ટથી ઇન્ડિયાનો આગળ વિકાસ થયો નથી, ડેવલપમેન્ટ થયું નથી. એટલે વી આર હેપી કે અત્યારે ક્લિયર મેન્ડેટ અપાયું છે. એટલે હવે આજ પછી જે બી બધું જે આપણને જે સપનાઓ બતાવવા ગયા છે, જે આપણને હોપ્સ બતાવવા ગયા છે કે જેને કે લેટ અસ સે કે ભાઈ 24/7 ઇલેક્ટ્રિસિટી ઇન્ડિયામાં આવી જશે, ફૂડ ઇન્ફ્લેશન લો થઈ જશે, જોબ જનરેશન થશે, મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીનો વિકાસ થશે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ બધા ચાલુ થઈ જશે, યુ નો સી, જે બધા આપણે બ્લેક મની પાછી આવી જશે ઇન્ડિયામાં, યુ નો સો ઓલ ધેટ ધેટ હોપ ધેટ વી આર ઓલ ગેટિંગ, સો વી આર વેરી હેપી. આજે અમે બહુ ખુશ છીએ કે હવે અચ્છે દિન આને વાલે, વિચ યુ સેડ, અને વી આર વેટિંગ ફોર ધેટ, અને ધીસ ઇઝ આઈ થિંક ધીસ ઇઝ ધ હોલ એનાલિસિસ વિચ આઈ કેન ટેલ યુ. દસ્તુજી, સામાન્ય રીતે સેન્ટર પોઈન્ટ એક હોય ત્યારે પરિણામ અસરકારક રીતે અને ધાર્યા પરિણામ મેળવી શકાય છે એવી એક માન્યતા હોય છે. જ્યાં જ્યાં સત્તાના એક કરતા વધુ કેન્દ્રો હોય ત્યાં ત્યાં નિર્ણયો અટવાય છે, પરફેક્ટ નિર્ણયો લઈ શકાતા નથી અને પરિણામ હાંસલ થઈ શકતું નથી. શું આ એક કારણના કારણે નરેન્દ્રભાઈ મોદીને
જે બીજેપીએ પીએમ પદના ઉમેદવાર બનાવીને પ્રચારનું તમામ સુકાન તેમના હસ્તગત કર્યું, બાકીના તમામ નેતાઓ તેમની પાછળ રહ્યા, ટીમ તેમની પાછળ કામ કરતી હતી, તો સત્તાનું એક કેન્દ્ર હોવાના કારણે આ બની શક્યું એ વાત આપ માનો છો? મેનેજમેન્ટ ફંડા શું છે સફળતાનો? સફળતાના એમની સફળતા આજની સફળતાનો મેનેજમેન્ટ ફંડા તમે જે કહ્યું એ બરાબર છે. આવતીકાલની સફળતા માટે મેનેજમેન્ટનો એક પ્રિન્સિપલ છે કે હેડ એક જ છે પણ જ્યાં જ્યાં બ્રાન્ચીસ છે ને એ બધા એ હેડ એન્ટરપ્રેન્યોર કહેવાય, પણ જ્યાં જ્યાં એની એને બ્રાન્ચીસ પડી છે ને એને જો તમે એમ્પાવર કરી દો અને તમે એને એમ કહો કે તું એન્ટરપ્રેન્યોર છે. ફોર એક્ઝામ્પલ, હું ધંધો કરતો હોઉં આખા ઓલ ઇન્ડિયામાં, તો મારી કલકત્તાની જે બ્રાન્ચ છે ને એ મારો ધંધો કલકત્તાનો જે હેડ છે એ એન્ટરપ્રેન્યોર છે. એ પોતે જ નક્કી કરશે કે મારે શું કરવાનું, અને એ એને જો તમે રિસ્પોન્સિબલ બનાવો, તમે એની પાસે કમિટમેન્ટ લો, તો એ માણસ વધારે સારું કામ કરી શકે, નરેન્દ્રભાઈ બધે પહોંચી શકે એમ છે નહીં. એટલે એમને તો એને આખા દેશને ચલાવવા માટે બધાને એન્ટરપ્રિનર બનાવવા પડશે, પબ્લિક અને પ્રાઇવેટ પાર્ટનરશિપ કરવી પડશે, દરેક મિનિસ્ટરને એડવાઇઝરો આપવા પડશે, અને જ્યારે જ્યારે પણ સેન્ટ્રલ ગવર્મેન્ટ કોઈક સ્ટેટને પૈસા જ્યારે આપે ત્યારે એની પાછળ એની 3 મહિનાની ઓડિટ થવી જોઈએ. એ જ્યારે પૈસા આપે ત્યારે જે પ્રમાણે બ્લુપ્રિન્ટ હતો તે પ્રમાણે કામ થવું જોઈએ, એ બધું એમને જોવું પડશે. એ નહીં જોશે અને પછી આંખ બંધ કરીને પ્લાનિંગ કમિશન પૈસા આપતું રહેશે તો જે પહેલાં થતું હતું એ થવાનું છે, કારણ કે એક માણસ બધે પહોંચી વળશે નહીં. એમને દરેક માણસને એમ્પાવરમેન્ટ તો કરવું જ પડશે. એવરી સ્ટેટ વિલ હેવ એન એમ્પાવર્ડ વોટ એવર ઓર્ગેનાઇઝેશન હોવું પડશે. દસ્તોજી, આપે વાત કરી કે ઇલેક્શન જીતવા માટે સેન્ટર પોઈન્ટ એક હોય અને એમાં સફળતા મળી છે, એ આજના દિવસ પૂરતી વાત સાચી છે. હવે પછી તમારે સત્તાનું વિકેન્દ્રીયકરણ કરવું પડશે. મૂળ વાત આપી હતી કે સેન્ટર પોઈન્ટ એક રાખવાથી સફળતા હવે ન મળે, હવે કામ કરવાનો સમય આવે ત્યારે તમારે બીજા લોકોને તમારે એમ્પાવર કરવા પડશે. બીએસપી, એસપી, તૃણમૂળ કોંગ્રેસ, અન્ના, ડીએમકે, શિવસેના, આરએલડી, જેડીયુ, આ રાજકીય પક્ષો જે છે, પ્રાદેશિક પક્ષો ભલે હોય પણ એ બધાની પાસે ચહેરો એક જ છે. બીએસપીની વાત કરીએ તો માયાવતી પછી કોણ, તો મોટો ક્વેશ્ચન માર્ક આવે છે. એસપીમાં મુલાયમસિંહ યાદવ પછી કોણ, તો અખિલેશ યાદવ હજુ તેમનો વારસો સંભાળી શકે એટલા સક્ષમ પોતાની જાતને પુરવાર કરી શક્યા નથી. તૃણમૂળ કોંગ્રેસમાં મમતા, તો આ રાજકીય પક્ષો સેન્ટર પોઈન્ટ એક હોવા છતાં ઇલેક્શનમાં ધારી સફળતા, તૃણમૂળ કોંગ્રેસને બાદ કરતા કોઈ ધારી સફળતા મેળવી શક્યું નથી. જયલલિતા અને મમતા બે જણાએ સફળતાઓ મેળવી છે, તો બાકીના રાજકીય પક્ષો સેન્ટર પોઈન્ટ એક હોવા છતાં બીએસપીને યુપીમાં 0 બેઠક મળે છે, એક પણ બેઠક મળતી નથી, કારણ શું? તમને પૂછાય મારો પોઈન્ટ આવી ગયો, ડોન્ટ યુ આર આસ્કિંગ, મેં હાથ રેસ કર્યો એટલે સી મારો સિમ્પલ કારણ છે, કારણ કે એ લોકોનું જે જૂનું એ લોકો કામ કરે કે હવે તમે માયાવતીની જ વાત કરો તો યુ નો કે એમને શું કર્યું છે ત્યાં, એટલે કે એક્ઝામ્પલ હતો, યા લાલુજીની વાત કરો તો એમનો શું છે, એટલે દેટ ઇઝ ધ રીઝન. ત્યારે આપણા જે સીએમ છે તો એક્ઝિસ્ટિંગ સીએમ હતા, એમને જે કામ કર્યું છે. અને બીજું જે મેઇન રીઝન જે સાહેબ પહેલા બી કીધું છે કે પરસેપ્શન, જે રીતે સી મિસ્ટર મોદી ઇઝ વેરી ગુડ ઇન ટુ પુટિંગ અપ અ બ્રાન્ડ, ઇન ટુ ઇવેન્ટ, ઇન ટુ મેનેજિંગ, તમે જોયો તો આખા ઇલેક્શનમાં તમે એ જોયું હોય તો તમને બી ખબર છે, બધાને ખબર છે કે ધેર આર પ્રોફેશનલ્સ હુ હેવ ગોટ ઇન ટુ this. Obviously, professionals, they don't mind paying, but they were heavily paid and they were professionals who worked behind this whole campaign. જ્યાં જગ્યાઓમાં જાણે કે આસામ જેવી જગ્યાઓમાં બી જ્યાં કોઈ દિવસ બીજેપીનું નામ નિશાન નહીં હતું, આજે લોકો આઈ થિંક 2 સીટ મળી છે, એટલે ત્યાં તો એ લોકો એક વર્ક કર્યું છે અને વર્ક પ્રોફેશનલ્સ કરી શકે, કોઈ સેવા ભાવથી એટલું બી વાર કામ ના કરી શકે, એટલે આ એક બહુ પોઝિટિવ પોઈન્ટ હતો. ત્યારે અગર તમે માયાવતી આ બધા એ લોકોને કમ્પેર ના કરી શકો મિસ્ટર મોદી સાથે. રુજાનજી, અહીં થોડો સમય આપણે રોકીએ અને અહીં